અને સમાચાર તરફ નજર કરીએ અને વાત કરીએ બેફામ જમીન માફિયાઓની તો જમીન માફિયા જનક અને કુંજનની દાદાગીરીનો વધુ એક પુરાવો સામે આવ્યો છે। જમીન માલિકને ધમકી આપતી ઓડિયો ક્લિપ સામે આવી છે। કથિત ઓડિયો ક્લિપમાં કુંજન ખેડૂતોને ધમકી આપી રહ્યો છે। પીઆઈ પીએસઆઈ કક્ષાના અધિકારીઓ મારું કંઈ જ બગાડી નહીં શકે। ડેવા એસપી ડીસીપી કક્ષાના અધિકારી સાથે જ હું વાત કરું છું। જમીનના બાકી રૂપિયા આપવામાં કુંજન નફટાઈ કરી રહ્યો છે। गुजरात फर्स्ट पासे जमीन माफियाओनी आ एक्सक्लूसिव ऑडियो क्लिप छे। मा जमीन माफिया नी धरपकड़ माटे हजू केटला पुरावा जोईए छे। पोलिस पर हुमलो करनारा माफिया थी शुं पोलिस ज डरे छे ते तमाम सवाल उठी रह्या छे। एक पछी एक घटनाक्रम छता पण जनक अने कुंजन केम आजाद छे ते सवाल छे। तो गुजरात फर्स्ट पासे जमीन माफियाओनी एक्सक्लूसिव ऑडियो क्लिप छे। જવાબ જ નહીં મળતો, શું કરું? મારે જવાબ તો જોઈએ ને સાહેબ, સમજો। અને આપડે એવું નહીં, આપડે આપણું બધું જે આવતું હતું જિમ્મેદારી બધું પૂરું કરી ને અમે, તે છતાંય તમે આવું કરો, પછી શું કરાય? કો વાત કરવા જાઓ યાર, પોલીસ સ્ટેશન આવે છે ને પીએ કઈ હોય પોલીસ સ્ટેશનમાં, અને તમે એના થ્રુ મારા મને આમ પેલું નાક દબાવવાની વાત કરતો હતો, થોડી દબાય એ વસ્તુ તો ખરી યાર। તમે તો જઈને એવી વાત કરો, કામ કરો, અરજી લઈને જાઓ, આ રીતે બધું બરાબર છે, તો મારા જોડે તમારા રજીસ્ટર બાનાકત નહીં લો, જૂનું જૂની પેલી જગ્યાનું કઈ નોટરી બાનાકત છે કે નહીં? પહેલાની જગ્યાનું આપણે પહેલા બાનાકત કર્યા હતા બે જગ્યાના, બરાબર, પછી દસ્તાવેજ કર્યો, પછી મેં તમને પાછો કરી આપ્યો દસ્તાવેજ, બરાબર, તો બાનાકત નહીં મારા જોડે, મારા જ નહીં, તો પછી એટલે પછી હું એ બાનાકત ના આધારે કરું, બરાબર, તો તમારું ઉપર થાય કે ના થાય, તમારા પપ્પા જઈ જાય તો થાય જ ને, તો પછી લો હું પેલા તમારા કાકા બે કાકા છે એમના નામે કઈ કરું, બરાબર, તો ના એટલે તમે નાક દબાવો છો, બરાબર, તમે અમે તમારી માણસે નહીં શીખતા એમ। અરે એવું નહીં, સમજો, મારું કોઈ તમારે નાક દબાવવાનો કે એવું કોઈ વિચાર નહીં, પણ તમે કોઈ જવાબ સ્પષ્ટ રીતે નહીં આપી શકતા, પોલીસ સ્ટેશન માં જાઓ એમ નહીં, પોલીસ સ્ટેશન માં જાઓ તો હું પોલીસ કરી લે, પોલીસ તમારે તમે પગથિયું ના ઉતરણ મને ફોન કરે કે લો ભાઈ આવ્યો તમારો એમ, હા બરાબર, તો થોડી જવાનું એટલે એ તો સીધી વસ્તુ હોય ને, પછી મેં એને ફોટા મોકલ્યા, મેં મારા જોડે ભાઈ નું બાના કરી પપ્પાનું ને બે કાકાનું, બોલો એટલે તમે અરજી આપી દો, લાવો કે પત્ર મૂકી નાખો એમ, મેં માન નહીં કરવું ભાઈ, મારા 2-3 લાખ રૂપિયા તમારે તોડી નાખશે એમ, પોલીસ મારા જોડે શું લઈ જાય, પણ તમને હેરાન કરે ખોટા એમ, એ તો છે, પણ તમે આનું કરાવીશું મને ડિસિઝન આપો યાર, તો મને સમજણ પડે, સમજો, કા તો હું મીકીનો મેટર, કા તો પછી સમજો, ના મેકવાની કેવી વાત નહીં, તમે જે તે ટાઈમે આપણે નક્કી કર્યું જે રીતે કે 50% પેમેન્ટમાં તમે મને દસ્તાવેજ કરીને પોઝિશન ને બધું આપી દીધું, મેં એ જ કન્ડિશનમાં હા મેં મારી પાર્ટીને આપી, જેમ તમારું 50% પેમેન્ટ, એક વાત સમજો, સમજો, હા હું તમને કહું સાંભળા, હું તમને કહું, હવે તમે મને જે રીતે સમજાવો છો ને એ રીતે હું સામેવાળી પાર્ટી નો સોલિસિટર છે ને એ નહીં માનતો, બરાબર, તો શું કરું કહું? અરે પણ એ તો સાંભળો મારી વાત, તમે મારા જોડે 54 માં જગ્યા લીધી, તમે 1 કરોડ માં આપી હોય કે 50 માં આપી હોય, સમજો, એ મારો વિચાર નહીં, સમજો, પણ તારણ તારા જ વેચી હતી ને જગ્યા, હા એ તો મને સમજણ પડી ગઈ, સમજો, પણ કુંજનજી એ તો તમે સામેવાળી પાર્ટી કઈ રીતે કઈ કન્ડિશન માં વેચી હોય એનાથી મારો તો વિચાર હોય, સમજો, નહીં હું તમને કહું છું કે મેં તમારા જોડે જે કન્ડિશન માં લીધી હતી ને એ કન્ડિશન માં સામેવાળા નાખી, પણ આપડે તો જો એક જ કન્ડિશન માં બંધાયા હતા, જયારે જનકભાઈ હતા, હું હતો, તમે હતા, મારા ફાધર હતા, બધા જોડે હતા, લખાભાઈ, સરપંચ, ગણપતભાઈ, બરાબર, અને આપણે એક જ વાત હતી મૂળ, કે 1100 ને 1200 દાવાની જ વાત હતી, એ પેટે આપણે લખાણ કર્યું હતું, સમજો, હવે એ ટાઈમે આપણે એવું નક્કી થયું હતું કે અરે એમ નહીં, પણ એ એ એ દાવાના વાદીઓ છે ને, જે આ સોલિસિટર પાર્ટીનો સોલિસિટર એવું કહે કે આ દાવા વાળા ફરી દાવો નહીં કરે આગળ, કેવું લખાણ તમે લઈ આપો, બરાબર, તો એવું તો પછી તમે લઈ આપો,
એ તો પણ સમજો, એ તો મારો વિષય ના ને, તમે મને એક જ કીધું ભાઈ મિર્ઝાપુર માં બે દવા ચાલે છે, આ પતાવી લાવો એટલે તમને પેમેન્ટ આપી દઉં. સમજો હું તમારું પેમેન્ટ પૂરું કરી દઉં, બરાબર, સાવ પાર્ટી મને એવું છે, હું તમારું પેમેન્ટ પૂરું કરી દઉં, તો પછી આગળનું તમે આ ભવિષ્યમાં કઈક આમાં રેવન્યુ રાહે કઈક આગળ કરો, તો એની જવાબદારી કોણ થાય? પેમેન્ટ ધારો કે ભવિષ્યને ચૂકવવાનું થાય તો કોણ ચૂકવો? આ બધું મને પ્રશ્ન કરે એમ. એટલે મેં કીધું હવે હિત મારી કઈ રીતે થાય? તે દિવસે ના કરાવી દો તું, શું લેવા દાવો લડો કો? પણ મને મને જજમેન હતું કે ભાઈ આપડે જીતી જઈશું, પાછળથી કોઈ પેલું એવું આવે તો એમાં કોઈ એવું તો હોય ને તમારી એકલી જગ્યામાં થવાનું છે, મારી જગ્યામાં નહીં થાય. દાખલા તરીકે સિવિલ કોર્ટમાં ચાલે, એવો હાઈ કોર્ટમાં જાય તો એવું તો થવાનું નહીં કે તમારી જે એની કરી જગ્યા તમે જે બાંધકામ કરો એમાં એકલું થશે, મારા આમ નહીં થાય, એવું તો થવાનું નહીં. સમજો પણ એમ નહીં યાર, આજે સમજો એ જ. તો આ વિશેષ વધુ વાતચીત માટે આપણી સાથે ન્યૂઝ રૂમથી સંવાદદાતા ઉમંગ રાવલ જોડાઈ ચૂક્યા છે. ઉમંગ, જે રીતે ઠાકોર બંધુ જનક અને કુંજનની વધુ એક જે ઓડિયો ક્લિપ છે દાદાગીરી ભરી તે સામે આવી છે, જે રીતે ખેડૂતોને તે ધમકાઈ રહ્યા છે અને કહી રહ્યા છે કે પીએસઆઈ અને પીઆઈ કક્ષાના અધિકારી મારું કશું જ બગાડી શકવાના નથી, ડીવાયએસપી ડીસીપી કક્ષાના અધિકારી સાથે જ વાતચીત કરું છું, શા માટે આમના વિરુદ્ધ કડક પગલાં લેવામાં નથી આવી રહ્યા? ઉમંગ, અને જે રીતે અવારનવાર આ રીતની ઘટનાઓ સામે આવતી હોય છે તેમ છતાં કોઈ કડક કાર્યવાહી શા માટે નથી થઈ રહી? શું લાગી રહ્યું છે કે કોઈ વગદાર અધિકારી હોય કે નેતા હોય તેમના ચાર હાથ તેઓની ઉપર છે? પાલ, આ ગમે તે વ્યક્તિ હોય, જનક અને કુંજન, એ ભલે જિલ્લા પંચાયતમાં સભ્ય હોય કે પછી સરપંચ રહી ચૂક્યા હોય, પરંતુ ગુજરાત ફર્સ્ટ હંમેશા લોકોના માટે કામ કરતું રહ્યું છે અને લોકો માટે કામ કરશે, અને એટલા માટે જ એક પછી એક દિવસે જનક અને કુંજન છે એમના કૌભાંડો બહાર લાવવાના આપણે પ્રયત્ન કરી રહ્યા છે. અને એમાં જ એક ઓડિયો ક્લિપ સામે આવી છે કે ખેડૂતને રીતસર આ કુંજન ઠાકોર છે ધમકાવી રહ્યો છે. જેણે જમીન લીધી હતી એ જમીનના પૂરા રૂપિયા નથી આપે ત્યારે ખેડૂતને ફોન કરે છે કે બીજા પૈસા ક્યારે આપશો, જે દાવો હતો 1000 થી 1200 રૂપિયાના દાવાની વાત કરે છે, દાવો પણ ક્યાંક સિવિલ કોર્ટમાં પૂરો થઈ ગયો, તેમ છતાં પણ તે પૈસા નથી આપતો. અને ચોખ્ખી એવી ધમકી આપે છે કે તમે પીએસઆઈને જઈને કહેશો તો શું કરી લેશે પીએસઆઈ મારું, કે તમે જેવો પગથિયે ઉતરશે એવો ત્યાંથી મને પોલીસ સ્ટેશનમાંથી ફોન આવશે કે આ ભાઈ આવ્યો હતો અને સામુના 2 લાખ રૂપિયા તમારા પાસેથી માંગશે. એટલે આ પોલીસ પણ ક્યાંક ને ક્યાંક આ જનક અને કુંજન જેવાને છાવરી રહી છે અને જીવતો દાખલો આ ઓડિયો ક્લિપ આપી રહી છે, કારણ કે પોતે કહી રહ્યો છે કે પોલીસ મારું કંઈ નથી કરી લેવાનું, પીએસઆઈ પીઆઈ સુધીને અમને ડર નથી, એવું પણ એ ક્લિપમાં બોલે છે, ઓડિયો ક્લિપમાં, કે પીએસઆઈ નહીં પરંતુ હું તો ડીસીપી અને ડીવાયએસપી સહિત કક્ષાના અધિકારીઓ સિવાય કોઈના સાથે વાત પણ ન કરું. એટલે ત્યારે જ શક્ય બને કે જ્યારે તેના ઉપર રાજકારણીઓના ચાર ચાર હાથ હોય અને પોલીસ પણ ક્યાંક પોતાના ખિસ્સા ભરવામાં મશગુલ હોય, કારણ કે આ ઓડિયો ક્લિપ છે એના થકી એ પણ સાબિત થાય છે. કારણ કે કુંજન આ ઓડિયો ક્લિપમાં એવું બોલી રહ્યો છે કે તમે પોલીસ સ્ટેશનના પગથિયા ઉતરશો અને પોલીસ સ્ટેશનમાંથી મારા ઉપર ફોન આવશે અને હું જો સામે અરજી કરીશ તો પોલીસ તમારી પાસે 2 લાખ રૂપિયા માંગશે. એટલે એ પણ પોલીસ ઉપર પણ સીધો આક્ષેપ થઈ રહ્યો છે. શું પોલીસ ક્યાંક પૈસા ખાઈને બેઠી છે એટલે જનક અને કુંજન ઉપર કોઈ પગલા નથી ભરવામાં આવતા? કેમ વહીવટી તંત્ર આના ઉપર આ રીતે, જો અલગ અલગ જગ્યાઓ ઘણી બધી જગ્યાઓના કેસ સામે આવી રહ્યા છે તેમ પણ આ વ્હાઇટ કોલર ગુંડાઓ જે છે, જમીન માફિયાઓ જનક અને કુંજન છે, તેના ઉપર કેમ જે કલમ છે અને સાથે જે કાયદો છે એનો ગાળિયો કેમ નથી કસવામાં આવતો? કારણ કે ઘટનાને 5 દિવસ થઈ ગયા, 17 થી 19 લોકોના અપહરણ કરવા, પોલીસ સ્ટેશનોમાં પોલીસમાં તેના એના કમ્પાઉન્ડમાં જઈને પોલીસને ગાળો ફાંડવી, ઝપાઝપી કરવી, આ તમામ ઘટનાઓ સામે આવે તેમ છતાં પણ કેમ પોલીસ ચૂપ છે? આથી વિશેષ કેમ હજી સરકાર કોઈ કંઈ નિર્ણય નથી લઈ શકતું એ પ્રશ્નાર્થ થઈ રહ્યો છે. ક્યાં સુધી આવા ગુંડાઓ વ્હાઇટ કોલર ગુંડાઓને છાવરમાં આવશે પ્રશ્ન થઈ રહ્યો છે. પ્રતિપાલ જી, ચોક્કસથી ઉમંગ, જે રીતે અત્યારે હાલમાં અલગ અલગ કેસની પણ વાત કરવામાં આવે તો ઘણીવાર એવું સામે આવતું હોય છે કે જે વગદાર વ્યક્તિ હોય, રાજનેતા હોય, તેઓના જો કોઈ કાં તો કોઈ અધિકારી હોય તેના ચાર હાથ હોય તો જ આ શક્ય બનતું હોય છે. જે રીતે આપણે પીએસઆઈ મયુર તડવીના કેસની વાત કરીએ કે અત્યારે હાલમાં જે અતુલ ચગનો પણ કેસ ચાલી રહ્યો છે, ત્યારબાદ અલગ અલગ જે લેન્ડ ગ્રેબિંગના કેસ પણ સામે આવતા હોય છે તેમાં હર હંમેશા સામે આવતું હોય છે કે કાં તો જો સ્થાનિક અધિકારી હોય તેના ચાર હાથ હોય અને કાં તો ત્યાંના જે સ્થાનિક સરપંચ હોય કે ધારાસભ્ય હોય કે સાંસદના તેની ઉપર જે તે માફિયા ઉપર ચાર હાથ હોય તેના વગર આ શક્ય નથી બનતું. અને ફરીવાર આવો જ એક કિસ્સો સામે આવ્યો છે કે આ ઠાકોર બંધુઓ છે તેમની ઉપર પણ ચોક્કસથી વગદાર કોઈ નેતાનો હાથ હોઈ શકે તો જ તેઓ આટલી દબંગાઈ કરી શકતા હોય. ઉમંગ, એ જ વાત છે કે આમાં આની સાથે વહીવટી તંત્ર હોય, પોલીસ તંત્ર હોય કે પછી નેતાઓ, રાજનેતાઓ, જિલ્લા પંચાયતના સભ્યો હોય કે પછી ધારાસભ્ય કે સાંસદો હોય, આ બધા ક્યાંક ને ક્યાંક અડેલા હશે અને અડેલા હશે એના માટે જ આના ઉપર હજી સુધી, આના કોલર સુધી પોલીસનો કે વહીવટી તંત્રનો હાથ
નથી પહોંચ્યો. જો પહોંચવાનો હોત તો અત્યારે જનક અને કુંજન ઠાકોર છે કે જે જમીન માફિયાઓ છે એ ક્યાંક કાયદાની કલમ હેઠળ ક્યાંક જેલ ભેગા હોત અથવા તો એમના ઉપર કાયદાકીય કોઈ કાર્યવાહી થઈ હોત. એટલે આ બધી જ બાબત એ સ્પષ્ટ થાય છે કે ન તો સરકાર હજી કંઈ આમાં દખલગીરી કરી રહી છે કે ન તો પોલીસ દખલગીરી કરી રહી છે, એના જ કારણે આ લોકો હજી બેફામ ફરી રહ્યા છે. જી જી, આભાર ઉમંગ સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ. તો જે રીતે અત્યારે હાલમાં ઓડિયો ક્લિપ સામે આવી છે ઠાકોર બંધુમાં જનક અને કુંજન, તેમાં કુંજનની જે ઓડિયો ક્લિપ સામે આવી છે તેમાંથી એક ખેડૂતને ધમકાવી રહ્યા છે અને કહી રહ્યા છે કે પોલીસ પણ મારું કશું જ બગાડી નહીં શકે.